હેલો વિદ્યાર્થી મિત્રો હું છું દર્શક ગજેરા આપ સૌ વિદ્યાર્થી મિત્રો આ ઓનલાઈન સેશનની અંદર સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજના સેશનની અંદર જે આજે એટલે કે તારીખ દસ ચાર બે હજાર બાવીસ ના રોજ જે કોન્સ્ટેબલનું પેપર લેવાનું હતું એના સોલ્યુશનની આપણે ચર્ચા કરવાની છે તો જો પહેલો પ્રશ્ન શું કહે છે તો કે ભાઈ એક ક્રિકેટરે પંચાણું ટેસ્ટમાં સરેરાશ પંચોતેર રન કરે છે પ્રથમ ત્રીસ ટેસ્ટમાં પંચ્યાસી રન કરે છે અને બીજી ચાલીસ ટેસ્ટમાં પંચોતેર રન કરે છે તો છેલ્લી પચીસ ટેસ્ટમાં તેને સરેરાશ રન કેટલા કર્યા હશે તો જો આ પ્રશ્ન તમે બે રીતે ગણી શકો એક તો કઈ રીતે તો કે જો પહેલે પંચાણું ટેસ્ટમાં સરેરાશ રન કેટલા કર્યા છે તો કે પંચોતેર રન કર્યા છે એટલે કે પંચાણું ગુણ્યા પંચોતેર પછી શું કરે છે તો કે પ્રથમ ત્રીસ ટેસ્ટમાં પંચ્યાસી રન કરે છે તો માઇનસ શું કરવું પડશે તો કે ત્રીસ ગુણ્યા પંચ્યાસી પછી શું કરે છે તો કે બીજી ચાલીસ ટેસ્ટમાં પંચોતેર રન કરે છે એટલે માઇનસ ચાલીસ ગુણ્યા પંચોતેર ભાગગા કેટલા કરવા પડશે તો કે છેલ્લી પચીસ ટેસ્ટના તમારે સરેરાશ રન જોઈ છે એટલે ભાગા પચીસ કરવા પડશે હવે જો વિદ્યાર્થી મિત્રો આવડું મોટું સાદરૂપ આપવા બેસીએ તો આપણો ટાઈમ પૂરો થઈ જાય એક્ઝામનો બરાબર છે તો આ દાખલાને શોર્ટકટથી કઈ રીતના સોલ્વ કરવો તો જો શોર્ટકટથી તમારે કઈ રીતના દાખલાનું સોલ્યુશન કરવાનું છે તો જો તમને શું કીધું છે તો કે ભાઈ પંચાણું ટેસ્ટની અંદર એને રન કેટલા કર્યા તો કે પંચોતેર રન કર્યા છે તો જો પંચાણું ટેસ્ટની અંદર એને રન કેટલા કર્યા તો કે પંચોતેર રન કર્યા પછી શું છે તો કે પ્રથમ ત્રીસ ટેસ્ટમાં એને પંચ્યાસી રન કર્યા છે તો ત્રીસ ટેસ્ટની અંદર શું કર્યું છે તો કે પંચ્યાસી રન કર્યા તો એને આમ લખાય પંચોતેર વત્તા દસ પછી શું કરે છે તો કે બીજી ચાલીસ ટેસ્ટમાં માં પંચોતેર રન કરે છે તો બીજી ચાલીસ ટેસ્ટની અંદર શું કરે છે તો કે પંચોતેર રન કરે છે વધારાના કે ઓછા એકય રન કરતો નથી એટલે પ્લસ જીરો ના જીરો તો હવે શું પૂછવું છે તો કે છેલ્લી પચીસ ટેસ્ટમાં તેને સરેરાશ રન કેટલા કર્યા હશે તો પચીસ ટેસ્ટની અંદર આપણે રન ગોતવાના છે તો જો પંચાણું ટેસ્ટની અંદર શું કર્યું તું તો કે એને પંચોતેર રન કર્યા હતા એટલે પંચોતેરના પંચોતેર હવે શું કરવાનું તો કે પંચોતેર રન તો કર્યા જ છે વધારાના કેટલા રન કર્યા હતા તો કે વધારાના દસ રન કર્યા હતા કેટલા મેચમાં તો કે ત્રીસ મેચની અંદર તો એને માઇનસ કરશો એટલે કેટલા થશે તો કે ત્રીસ ગુણ્યા દસ એટલે વધારાના રન ત્રણસો માઇનસ કરી નાખો પછી તો કે ચાલીસ ટેસ્ટ જે એમાં વધારાના રન કેટલા કર્યા છે તો કે વધારાના રન જીરો કર્યા છે તો એ તો જવાબમાં શું આવશે જીરો ભાઈગા ભાઈગા બાકીની કેટલી ટેસ્ટ બાકી છે તો બાકીની પચીસ ટેસ્ટ બાકી છે એટલે ભાઈગા પચીસ તો પંચોતેર માઇનસ પચીસ ભાઈગા ત્રણસો એટલે જવાબ કેટલો આવશે જવાબ આવશે બાર અને પંચોતેર માંથી બાર બાદ કરશો એટલે જવાબ કેટલો આવશે ત્રેસાઠ કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર બી ની અંદર ત્યાર પછીનો પ્રશ્ન જુઓ શું કહે છે તો કે ભાઈ સવારે 6 વાગે સ્ટેશન થી ગાડી કોણ ઉપડે છે તો કે અ ઉપડે છે કેટલી ઝડપે તો કે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે જ્યારે બપોરે 2 વાગે ગાડી બ આજ સ્ટેશન થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉપડે છે એક રેલવે ટ્રેક પર એ જ દિશામાં પ્રવાસ કરે તો ગાડી બ અ થી કયા સમય આગળ થઈ જશે તો જો એક તો પ્રશ્નમાં તમને કીધું છે કે ભાઈ એક જ દિશામાં પ્રવાસ કરે છે નો મતલબ શું થયો તો કે ભાઈ સાપેક્ષ ઝડપ કેટલી થઈ જશે તો ભાઈ સાપેક્ષ ઝડપ એક જ દિશામાં હોય ત્યારે આપણને ખબર છે ઝડપની શું થાય બાદ બાકી થાય તો અહીંયા સાઈઠ હતું અહીંયા કેટલા છે તો કે ચાલીસ છે તો સાપેક્ષ ઝડપ કેટલી થઈ ગઈ તો કે વીસ કિલોમીટર પ્રતિ કલાક પછી હવે જો ગાડી અ શું કરે છે તો કે સવારે છ વાગે ઉપડે છે એટલે ભાઈ આ સ્ટેશન છે ત્યાંથી ગાડી અ ઉપડે છે હવે બપોરે બે વાગે શું થાય છે તો કે બપોરે બે વાગે ગાડી બ બરાબર સ્ટેશન એ થી ગાડી અ ઉપડી ગઈ હવે બપોરે બે વાગે માની લો કે ગાડી છે અને બ ગાડી શું કરશે તો કે ઉપડવાની તૈયારી કરશે બરાબર છે બ ગાડી શું કરશે તો કે ઉપડવાની તૈયારી કરશે એટલે આ અ ગાડી છે અહીંયા અને અહીંયા શું છે તો કે બ ગાડી છે હવે બપોરે બે વાગે ગાડી ઉપડે એનો મતલબ શું થયો તો કે સવારના છ વાગ્યાથી થી ગાડી એ તો ઉપડી જ ગઈ હતી તો બપોરના બે વાગ્યા સુધી અ એ કેટલું અંતર કાપ્યું હશે તો કે છ વાગ્યા સુધીમાં કલાક કેટલી થાય તો કે આઠ કલાક થઈ ગઈ સવારના છ વાયગાથી બપોરના બે વાગ્યા સુધીમાં કલાક કેટલી થઈ ગઈ આઠ અને ગાડી અની ઝડપ કેટલી છે તો કે ગાડી અની ઝડપ છે ચાલીસ ઝડપ ગુણ્યા અંતર બરાબર શું મળશે સોરી ઝડપ ગુણ્યા સમય બરાબર શું મળશે તો કે અંતર મળશે અંતર કેટલું થશે તો કે ચાલીસ ગુણા આઠ એટલે અંતર મળી ગયું તમને ત્રણસો વીસ એટલે બ હજી તો ગાડી જ જ નથી બ ગાડી છે તો હજી નથી અને અ ગાડી એટલે કે બ અને અ અવચેનું અંતર કેટલું છે તો કે ત્રણસો વીસ કિલોમીટરનું અંતર છે બ અને અ અવચેનું અંતર કેટલું છે તો કે ત્રણસો ને વીસ કિલોમીટરનું અંતર છે ભાયગા હવે આપણે શું જોઈએ છે તો કે સમય જોઈએ તો સમય બરાબર શું થશે તો કે ભાઈ અંતર ભાઈગા ઝડપ અંતર હતું ત્રણસો ને વીસ ઝડપ કઈ આવશે તો કે બંનેની સાપેક્ષ ઝડપ આવશે તો ત્રણસો વીસ વીસ એટલે જવાબ કેટલો આવશે તો જવાબ આવશે સોળ કલાક જવાબ કેટલો આવશે જવાબ આવશે સોળ કલાક બરાબર છે તો જુઓ બપોરના બે વાયગે ગાડી બ ઉપડે છે હવે ઓવરટેક ક્યારે કરશે તો બે વાયગામાં સોળ ઉમેરી દો એટલે કેટલા થશે તો જુઓ બે થી રાતના બે સુધીમાં બાર કલાક થઈ જશે અને બાકી કેટલી બચી ચાર કલાક બેચી તો બે ને ચાર કેટલા થશે છ વાગે એટલે સવારના છ વાગે શું થશે તો કે સવારના છ વાગે ગાડી ક્રોસ થશે ત્યાર પછીનો પ્રશ્ન જો કે ભાઈ જો એક વેપારી ચાર હજાર રૂપિયાની કિંમતનો માલ દસ ટકા ડિસ્કાઉન્ટ ઉપર મેળવે છે અને આ માલની ખરીદ કિંમત પર દસ ટકા જેટલો પરિવહનનો ખર્ચ કરે છે અને પછી દુકાન ઉપર લાવે છે હવે આ માલમાંથી અડધો માલ તેની પડતર કિંમત ઉપર દસ ટકા નફો કરે છે અને બાકીની માલનો પડતર કિંમત ઉપર વીસ ટકાનો નફો કરીને વેચે છે તો તેણે માલ કેટલી કિંમતમાં વેચવો હશે તો જો અહીંયા તમને શું કીધું છે તો કે ભાઈ અડધો માલ કીધો છે એટલે હું શું કરીશ તો કે સ્ટાર્ટિંગમાં જ બે વસ્તુ ધારી લઈશ અહીંયા તમને રકમમાં કીધું છે અડધો માલ એટલે મારે અડધા ન કરવા પડે એટલે હું શું કરીશ સ્ટાર્ટિંગમાં બે વસ્તુ ધારી લઈશ કે ભાઈ બે વસ્તુ છે હવે શું કહે છે તો જો ચાર હજાર રૂપિયાની વસ્તુ છે એના ઉપર દસ ટકા ડિસ્કાઉન્ટ મેળવે હવે જો ફ્રેક્શન થી કરવું એ અપૂર્ણાંક થી તોય થાય કે ભાઈ દસ એટલે શું છે તો કે એની મૂળ કિંમત છે એટલે દસ બરાબર ચાર હજાર એકની કિંમત કેટલી આવશે ચારસો આવશે હવે ડિસ્કાઉન્ટ એટલે શું થાય તો કે દસ માંથી એક વયું ગયું તો બચશે કેટલા નવ તો નવની કિંમત કેટલી થાય તો કે નવ ગુણ્યા ચાર એટલે છત્રીસો એક તો અપૂર્ણાંક થી દાખલો ગણી શકો અને એમ ન ગણવું હોય તો ટકાવારી તો તમને નાની ટકાવારી આપી છે તમે દાખલો ગણી શકો બરાબર છે કેવી રીતના તો જુઓ બે વસ્તુ હતી હવે શું કીધું તો કે ભાઈ ચાર હજારની વસ્તુ છે હવે દસ ટકા ડિસ્કાઉન્ટ આપશે એટલે બાકી કેટલા બચા તો કે નેવું બચશે હવે ચાર હજાર ગુણ્યા નેવું કરવાના ભાઈગા કેટલા આવશે સો એટલે ચાર હજાર ગુણ્યા નેવું ભાઈગા સો છેદ ઉડાડસો એટલે શું થશે તો કે નવ ચોક ને છત્રીસો આ શું મળી તો કે આ તમને એની મળી પડતર કિંમત બરાબર છે અથવા તો ખરીદ કિંમત હવે શું કહે છે તો જો આ માલની ખરીદ કિંમત પર દસ ટકા જેટલો પરિવહનનો ખર્ચ કરે છે તો આ તમારી થઈ ગઈ ખરીદ કિંમત હવે શું કરે છે તો કે ખરીદ કિંમત ઉપર દસ ટકા જેટલો ખર્ચ કરે છે પરિવહનનો તો જો ખરીદ કિંમત છે ખરીદ કિંમત ઉપર દસ ટકા કરશે એટલે છત્રીસોના દસ ટકા કેટલા થશે ત્રણસો ને અને નો ખબર પડે તો ગુણી લેવા બરાબર છે ઝીરો 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 ઉડી ગયા એટલે ત્રણસો ને રૂપિયાનો ખર્ચ કર્યો તો ટોટલ કેટલા રૂપિયા થશે તો ટોટલ થઈ ગયા કેટલા તો કે ત્રણ હજાર નવસો ને સાહીઠ રૂપિયા થઈ ગયા આ કઈ વસ્તુ ના થયા તો કે મેં સ્ટાર્ટિંગમાં જ બે વસ્તુ થઈ રહી હતી જો આ રે સ્ટાર્ટિંગમાં મેં કેટલી વસ્તુ થઈ રહી તો કે બે વસ્તુ થઈ રહી હતી બે વસ્તુના મને રૂપિયા મળ્યા કેટલા તો કે ત્રણ હજાર નવસો ને સાહીઠ રૂપિયા મળ્યા હવે શું કે છે રકમ ફરીથી વાંચો તો કે આ માલમાંથી અડધો માલ તો કે ત્રણ હજાર નવસો ના તમારે શું કરવા પડશે અડધા એટલે પેલી વસ્તુ અને બીજી વસ્તુ છે એસી રૂપિયા થઈ ગયા એટલે કે પેલી વસ્તુય ઓગણીસો બીજી વસ્તુય કેટલી થશે ઓગણીસો હવે શું કહે છે તો કે અડધા માલને તેના પડતર કિંમત ઉપર દસ ટકા જેટલો નફો થાય તો ઓગણીસો ના દસ ટકા કેટલા થશે એકસો ને એનો સરવાળો કરો કેટલા થઈ ગયા તો આઠ ના આઠ અહીંયા સરવાળો કરશો કેટલા થશે આઠ ને નવ સત્તરનો સાતડો વધી આવશે એક નવ ને એક દસ ને એક અગિયારનો એક બે એટલે જવાબ આવશે એકવીસો ને ઇઠોતેર રૂપિયા એટલે પેલી વસ્તુ ઉપર આપણે મળી ગયા કેટલા તો કે એકવીસો ને ઇઠોતેર રૂપિયા વેચવી પડશે હવે શું કે છે તો કે જો કે જો બાકીનો માલ પડતર કિંમતના વીસ ટકા જેટલો નફો થાય તો જો દસ ટકા દસ ટકા એટલે એકસો થયા એકસો ટકા કરવા મતલબ શું થાય તો કે વીસ ટકા એટલે એકસો ના ડબલ દસ ટકા એટલે એકસો ને અઠાણું થાય તો વીસ ટકા એટલે કેટલા થશે તો કે એકસો અઠાણું ના ડબલ એકસો ના ડબલ કેટલા થશે તો જો આઠ ને આઠ સોળનો છગડો વધી આવશે એક નવ ને નવ અઢાર ને એક ઓગણીસનો નવડો વધી આવી એકને એક બે અને આ વધી એક એટલે કેટલા થઈ ગયા ત્રણ ત્રણસો ને છન્નું થઈ ગયા હવે શું કરવાનું તો કે જો બીજી વસ્તુ એ કેટલા રૂપિયામાં વેચશે તો બીજી વસ્તુ માટે સરવાળો કરો કેટલા થશે તો જો છના છ નવ ને આઠ કેટલા થઈ ગયા સત્તરનો સાતડો વધી આવશે એક નવ ને ત્રણ કેટલા થશે નવ ને ત્રણ બાર બાર ને એક એટલે કેટલા થઈ ગયા તેરનો તગડો વધી આવી એક એક ને એક કેટલા થઈ ગયા બે ત્રેવીસો ને રૂપિયા થયા તો હવે તમને શું કીધું છે તો જો પ્રશ્ન વાંચો પ્રશ્નના છેલ્લે એને શું પૂછ્યું છે તો તેણે કઈ કિંમતે માલ વેચ્યો હશે તો જો સરવાળો કરો તો કે પેલી વસ્તુ એને એકવીસો ઇઠોતેર રૂપિયામાં વેચી બીજી વસ્તુ ત્રેવીસો ને રૂપિયામાં વેચી તો બેનો સરવાળો કરો કેટલા થશે તો કે છ ને આઠ ચૌદનો ચોગડો વધી આવશે એક સાત ને સાત ચૌદનો ચોગડો અને એક આ એટલે પંદર પાંચડો વધી આવશે પાછી એક ત્રણ ને એક ચાર અને એક વધી હતી એટલે પાંચ બે ને બે ચાર ચાર હજાર પાંચસો ને ચોપન રૂપિયામાં વહેંચે છે કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર બી ની અંદર ત્યાર પછીનો પ્રશ્ન જુઓ પ્રશ્ન થોડોક લોજીક વાળો પ્રશ્ન પૂછો તો આ બધાય પ્રશ્નની પેટર્ન જોશો તો જો ડી ઓપ્શનમાં તમને એવું જ આપેલું છે કે ઉપરમાંથી એક પણ નહીં ઉપરમાંથી એક પણ નહીં જો તમે હેડ ક્લાર્કનું પેપર જોયું ને તો હેડ ક્લાર્કના પેપરની અંદર પણ આ જ પેટર્ન હતી કોન્સ્ટેબલના પેપરમાં પણ આ જ પેટર્ન રાખેલી છે એટલે કદાચ આવનારું જે પેપર હશે એની અંદર કદાચ આવી પેટર્ન હશે કે જે જીપીએસસી ટાઈપની પેટર્ન આવી શકે બરાબર છે જો શું કહે છે પ્રશ્નમાં તો કે ભાઈ એક પશુપાલકે પાસે તાજા જન્મેલા બકરીના હજાર માદા બચ્ચા છે દરેક માદા બકરી બે વર્ષથી આઠ વર્ષ ની ઉંમર સુધી દર બે વર્ષે એક માદા બચ્ચાને જન્મ આપે છે અને દરેક બકરીનું આયુષ્ય કેટલું છે છે વર્ષ તો પશુપાલક પાસે વર્ષે કેટલી માદા બકરીઓ હશે તો વર્ષ સુધીની છે પણ બકરીનું આયુષ્ય તમને કહી દીધું છે કે બકરીનું આયુષ્ય કેટલું છે તો કે તેર વર્ષ છે બકરીનું આયુષ્ય તેર વર્ષથી મતલબ એવો કે એક બકરી મળશે નહીં તો જો બાર વર્ષ સુધી આપણે ગણવાનું છે તો જો અત્યારે બે હજાર બાવીસ ચાલે છે તો 22 ને લઈને ગણો એટલે બાવીસ પછી કોણ આવશે બે હજાર ચોવીસ પછી બે હજાર છવીસ બે હજાર પછી બે હજાર ત્રીસ બે હજાર બત્રીસ અને બે ચોત્રીસ થઈ ગયા બાર વર્ષ હવે શું કહે છે તો કે સ્ટાર્ટિંગમાં હજાર બાદા બચા હતા એટલે જો અહીંયા હજાર બચા હતા હવે શું થાય તો કે બીજા બે વર્ષ પછી હજાર પાછા જન્મ આપશે એટલે ટોટલ કેટલા થઈ ગયા તો કે ટોટલ થઈ જશે બે એ બે હજાર પાછું ત્રીજા વર્ષે એટલે કે પછીના બે વર્ષે પાછું બે હજાર ને જન્મ આપશે એટલે ટોટલ કેટલા થઈ ગયા તો કે ચાર હજાર થશે એ ચાર હજાર પછીના વર્ષે પાછું બે હજાર ને કેટલા ને સોરી ચાર હજાર ને પાછો જન્મ આપશે એટલે નવા કેટલા થઈ જશે આઠ હજાર થઈ જશે આઠ હજાર પછી પાછા બીજા બે વર્ષે આઠ હજાર ને જન્મ આપશે એટલે શું થશે સોળ હજાર થશે પણ હવે જોજો સોળ હજાર પાછા સોળ હજાર ને જન્મ નહીં આપે શું કામે તો કે આ સ્ટાર્ટિંગના જે પેલી બકરી હતી એના આઠ વર્ષ થઈ ગયા હશે બરાબર છે કારણ કે આઠ વર્ષ થઈ ગયા હશે એટલે એ એક હજાર તમારે બાદ કરવા પડશે એટલે હવે બત્રીસ બે હજાર બત્રીસમાં કેટલા બચ્ચા જન્મ આપશે તો કે પંદર હજાર અને પંદર હજાર વતા સોળ હજાર એટલે કેટલા થશે એકત્રીસ હજાર અને હવે એકત્રીસ હજાર જે છે એ પછીના વર્ષે શું થશે તો કે એકત્રીસ હજાર માંથી પાછા આ જે બે હજાર બકરીઓ છે એને આઠ વર્ષ થઈ જશે એકત્રીસ માંથી બે હજાર કાઢો એટલે હવે કેટલી બકરીને જન્મ આપશે તો ઓગણત્રીસ હજાર ને જન્મ આપશે અને એકત્રીસ વત્તા ઓગણત્રીસ હજાર એટલે જવાબ આવશે સાહીઠ હજાર કેટલી બકરીને જન્મ આપશે તો કે સાહીઠ હજાર બકરીને જન્મ આપશે ત્યાર પછીનો પ્રશ્ન જુઓ શું કહે છે તો કે ભાઈ એક વ્યક્તિ છ લાખ રૂપિયા પોતાના ચાર સંતાનને વેચે છે એમાં સૌથી મોટા દીકરાને એકના છેદમાં છ ભાગ આપે છે

ચાર બે અને છ એનો લસા કેટલો થઈ ગયો તો કે બાર લસા થઈ ગયો હવે શું કરે છે તો બારનો છઠ્ઠો ભાગ કોણ થશે બે કોની સાપેક્ષે તો બાર ની સાપેક્ષ હવે શું કરે છે તો કે જો ચોથો ભાગ કોને આપે છે તો કે બીજા નંબરના દીકરા આપે છે તો બારનો ચોથો ભાગ કોણ થશે ત્રણ કોની સાપેક્ષે તો કે બાર ની સાપેક્ષ હવે ત્રીજા નંબરના દીકરાને એકના છેદમાં બે એટલે અડધો ભાગ આપે છે એટલે છ ભાગ આપશે કોની સાપેક્ષે તો કે બારની સાપેક્ષે તો હવે કેટલા બચે છે તો જુઓ તો તો કે બે ને ત્રણ પાંચ પાંચ ને છ અગિયાર અગિયાર ભાગ વપરાઈ ગયા બૈચો કેટલો તો કે એક ભાગ કોની સાપેક્ષે બારની સાપેક્ષે હવે એક ભાગ એટલે હતા કેટલા તો કે છ લાખ હતા તો છ લાખ ભાઈગા કેટલા કરવાના તો કે છ લાખ ભાઈગા બાર કરશો એટલે જવાબ કેટલો આવશે પચાસ હજાર રૂપિયા કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર સી ની અંદર ત્યાર પછીનો પ્રશ્ન જો રીઝનિંગનો પ્રશ્ન હતો શું કે છે તો કે ભાઈ રામ છે એ ઉત્તરમાં સાત કિલોમીટર ચાલે છે ત્યાંથી પૂર્વમાં પાંચ કિલોમીટર ચાલે છે ત્યાંથી દક્ષિણમાં ત્રણ કિલોમીટર ચાલે છે અને ત્યાંથી પશ્ચિમમાં પાંચ કિલોમીટર ચાલે તો તેને શરૂઆતમાં બિંદુથી કેટલા કિલોમીટર દૂર હશે તો જો સાઉથ ઈસ્ટ અને વેસ્ટ બરાબર છે સાત કિલોમીટર ચાલે એટલે ઉપરની બાજુ એ કેટલા કિલોમીટર ચાલશે તો ઉપરની બાજુ એ સાત કિલોમીટર ચાલશે બરાબર છે સાત કિલોમીટર હવે શું કહે છે તો કે ત્યાંથી પૂર્વમાં પાંચ કિલોમીટર ચાલશે એટલે પૂર્વમાં પાંચ કિલોમીટર ચાલ્યો ત્યાંથી દક્ષિણમાં ત્રણ કિલોમીટર ચાલશે એટલે નીચેની બાજુ કેટલા કિલોમીટર ચાલશે ત્રણ અને ત્યાંથી પશ્ચિમમાં પાંચ કિલોમીટર ચાલશે એટલે પાછું પશ્ચિમમાં પાંચ કિલોમીટર ચાલશે તો એનો મતલબ એવો કે તેના શરૂઆતના બિંદુ એથી શરૂઆતનું બિંદુ ક્યાં છે તો કે શરૂઆતનું બિંદુ અહીંયા છે અને છેલ્લે અંતનું બિંદુ તો કા જગ્યાએ છે તો આટલો લાલ કલરનો જે ભાગ દેખાય છે એ તમારે ગોતવાનો તો જુઓ આ ઉપરનો ભાગ કેટલો થશે ત્રણ થશે કેમ તો કે સામેની બાજુ ત્રણ છે તો અહીંયા ઉપરનો ભાગ કેટલો થઈ ગયો ત્રણ તો સાતમાંથી ત્રણ જાય એટલે કેટલા કિલોમીટર બચશે તો કે ચાર કિલોમીટર બચશે કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર બી ની અંદર ત્યાર પછીનો પ્રશ્ન જુઓ શું કે છે તો કે ભાઈ એક કાર પ્રથમ સાડા ત્રણસો કિલોમીટર અંતર સાતસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે બીજા ચારસો કિલોમીટર એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે અને ત્રીજા છસો કિલોમીટર અંતર સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે તો સમગ્ર અંતર દરમિયાન તેણે કેટલા કિલોમીટર ઝડપે અંતર કાપ્યું હશે તો જો અંતર રિલેટેડ પ્રશ્ન છે તો પેલા આપણે શું કરશું તો કે ભાઈ આપણને ખબર છે કે ભાઈ અંતર બરાબર શું થાય તો કે પેલા ઝડપ ગોતી ગયો તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય થાય હવે અંતર ઉપર કેટલું થશે તો જો ઉપર અંતર બધાય અંતરનો સરવાળો કરો કેટલા થશે તો કે ત્રણસો પચાસ અને ચારસો એટલે કેટલા થશે સાડા સાતસો સાડા સાતસો વત્તા છસો એટલે જવાબ આવશે તેરસો ને પચાસ હવે શું કરવાનું અંતર મળી ગયું પણ સમય તમારી પાસે નથી તો સમય ગોતવું હોય તો આપણને ખબર છે કે સમયનું સૂત્ર શું છે તો કે ભાઈ સમયને સૂત્રનો કરતા બનાવો તો સમય બરાબર અંતરના છેદમાં શું થાય ઝડપ થાય અંતર જુઓ તો કેટલું છે તો કે ત્રણસો પચાસ અને ઝડપ કેટલી છે તો કે સિત્તેર તો ત્રણસો પચાસ ભાગ્યા સિત્તેર એટલે કેટલો જવાબ આવશે પાંચ ચાલીસ સોરી ચારસો અને ચારસો ભાગા ઝડપ કેટલી છે તો કે એસી જવાબ કેટલો આવશે પાંચ અને છસો અંતર છે અને ઝડપ કેટલી છે છ સાહીઠ તો છસો ભાગ્યા સાઈઠ કરશો એટલે સમય કેટલો મળશે દસ સરવાળો કરો કેટલા થશે તો કે પાંચ ને પાંચ દસ દસ ને દસ વીસો પચાસ થઈ ગયા બે કારણ કે જીરો જીરો ઉડી ગયા હવે એકસો પાંત્રીસ ભાગ્યા બે એટલે જવાબ કેટલો આવશે સડસાઠ પોઈન્ટ પાંચ કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર એ ની અંદર ત્યાર પછીનો પાછો એ જ પ્રશ્ન બરાબર છે રીઝનિંગનો શું કે છે તો કે ભાઈ એક વ્યક્તિ ઉત્તર દિશામાં છ કિલોમીટર ચાલે છે એટલે કે નોર્થ સાઉથ ઈસ્ટ ને વેસ્ટ હવે ઉત્તર દિશામાં છ કિલોમીટર ચાલે છે ત્યાંથી વળીને પૂર્વ દિશામાં આઠ કિલોમીટર ચાલે છે એટલે ત્યાંથી કેટલું ચાલે છે આઠ તો તેણે પોતાના શરૂઆતના બિંદુથી સીધી રેખામાં કેટલું અંતર કાપ્યું હશે તો જુઓ તો સીધી રેખામાં એટલે આ સીધી રેખા થઈ ગઈ અને આ ત્રિકોણ કયો બન્યો તો કે કાટકોણ ત્રિકોણ બન્યો અને કાટકોણ ત્રિકોણની અંદર ત્રિપુટી કઈ આવે તો કે છ આઠ અને દસ તો કેટલું અંતર કાપ્યું હશે તો કે દસ કિલોમીટરનું અંતર કાપ્યું હશે અને દસ કિલોમીટર કયા ઓપ્શનમાં છે તો કે ઓપ્શન નંબર ડીની અંદર કારણ કે એની અંદર છ કિલોમીટર છે ની અંદર છ પોઈન્ટ પાંચ કિલોમીટર છે સીની અંદર ચૌદ કિલોમીટર છે તો બઈચો કયો ઓપ્શન ઓપ્શન નંબર ડી આપેલમાંથી એક પણ નહીં ત્યાર પછીનો પ્રશ્ન જુઓ શું કહે છે તો કે ભાઈ હજાર લિટર પાણી ભરેલી ટાંકીમાં પંદર લિટર પ્રતિ મિનિટના દરે પાણી ખાલી કરવામાં આવે છે અને દસ લિટર પ્રતિ મિનિટના દરે પાણી ભરવામાં આવે છે તો ટાંકી કેટલા સમયમાં ખાલી થઈ જશે તો જુઓ તો એક ટાંકી છે એ ટાંકીની અંદર પાણી કેટલું છે તો કે ભાઈ હજાર લિટરની ટાંકી છે અલા ટાંકી છે બરાબર છે ટાંકીની અંદર શું છે તો કે ભાઈ હજાર લિટર પાણી ભરેલું છે હવે શું થાય છે તો કે ભાઈ બનાવ એવો બને છે કે ભાઈ પંદર લીટર પ્રતિ મિનિટના દરે પાણી ખાલી થઈ જાય તો કે ભાઈ પંદર લીટર પાણી શું થઈ ગયું તો કે ખાલી થઈ ગયું અને દસ લીટર પ્રતિ મિનિટના દરે પાણી ભરાય છે એટલે કે શું થશે દસ લીટર પાણી ભરાશે આ શું થાય છે પાણી ભરાઈ જાય તો આનો મતલબ શું થયો તો કે ભાઈ એક મિનિટની અંદર કેટલું પાણી ખાલી થશે તો કે ભાઈ એક મિનિટની અંદર પાણી કેટલું ખાલી થાય તો કે પાંચ લીટર ખાલી થશે એક મિનિટની અંદર પાણી કેટલું ખાલી થાય તો કે પાંચ લિટર ખાલી થાય છે પાણી કેમ ખબર પડી તો કે દસ લિટર પાણી ભરાય પંદર લિટર પાણી ખાલી થાય નો મતલબ એવો સરેરાશ કેટલું ખાલી થાય છે તો કે પાંચ ખાલી થાય જાય બરાબર છે એટલે એક મિનિટની અંદર કેટલું પાણી ખાલી થયું તો કે એક મિનિટની અંદર પાંચ લિટર ખાલી થાય છે પાણી એટલે કે એક મિનિટની અંદર પાંચ લિટર પાણી ખાલી થયું એક મિનિટની અંદર શું થાય છે તો કે એક મિનિટની અંદર પાંચ લિટર પાણી ખાલી થાય છે મારી પાસે કેટલા લિટર છે તો કે હજાર લિટર પાણી છે તો એનો મતલબ શું થયો તો કે મારે અહીંયા હજાર બનાવવો હોય તો બસ્સો વડે ગુણવા પડશે તો સામેની બાજુ શું કરવું પડશે બસ્સો વડે ગુણવા પડશે અહીંયા ગુણાકાર કરશો તો કેટલા થશે તો કે બસ્સો મિનિટ થઈ ગઈ અહીંયા ગુણાકાર કરશો તો કેટલા થશે તો કે હજાર લિટર થઈ ગયું અહીંયા મને મિનિટ મળી કહી તો કે બસો મિનિટ મળી પણ જવાબની અંદર બધું કલાકમાં જ છે જવાબની અંદર બધું શું છે તો કે કલાકમાં જ આપેલું છે તો આપણે શું કરવું પડશે મિનિટને મારે કલાકમાં ફેરવવી પડશે તો જુઓ ત્રણ કલાક એટલે કેટલી થાય તો કે ત્રણ કલાક એટલે 180 મિનિટ થાય ત્રણ કલાક એટલે 180 એંસી મિનિટ થાય નો ખબર પડે તો ત્રણ 60 સાઠ મિનિટ કારણ કે એક કલાકની અંદર સાઠ મિનિટ હોય તો ત્રણ કલાકની અંદર એકસો મિનિટ થઈ ગઈ બૈચી કેટલી તો કે વીસ મિનિટ બૈચી તો ત્રણ કલાક અને બચેલી મિનિટ કેટલી હતી તો કે વીસ મિનિટ કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર સી ની અંદર ત્યાર પછીનો પ્રશ્ન જુઓ સાવ સહેલો પ્રશ્ન હતો શું કે છે તો કે આજે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં કેટલા ગણી છે તો કે બાર ગણી છે વીસ વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં બે ગણી થશે તો આજે પિતાની ઉંમર કેટલી હશે તો ઓપ્શન તમે જુઓ તમને શું કહે છે તો કે ભાઈ પ્રશ્નની અંદર એવું કીધું છે કે ભાઈ પિતાની ઉંમર બાર ગણી છે તો પહેલા ઓપ્શનમાં તમે બાર વડે ન ભાગી શકો બીજા ઓપ્શનની તમે બાર વડે ન ભાગી શકો ત્રીજો એક ઓપ્શન બચો કે એને તમે બાર વડે ભાગી શકો અને હા ચોથો ઓપ્શન પણ આપણી પાસે જે કદાચ ત્રીજો ઓપ્શન ખોટો પડે તો ચોથો ઓપ્શન આપણે ટીક કરવો પડે કારણ કે ન્યા કંઈ રકમ નથી આવી બરાબર છે સંખ્યા નથી આપી તો જો સંખ્યા આપી હોત તો આપણે સ્યોરથી કહી દે કે ભાઈ ઓપ્શન નંબર સી સાચો છે પણ અહીંયા ઉપરમાંથી એક પણ નહીં એટલે આપણે ઓપ્શન પેલા ચેક કરવો પડશે તો જો ત્રીજા ઓપ્શનને ચેક કરો તો શું કે છે કે ત્રીજા ઓપ્શનમાં તમને એવું કહે છે કે ભાઈ પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં બાર ગણી છે તો કે પિતાની ઉંમર ચોવીસ વર્ષ હોય તો પુત્રની ઉંમર કેટલી થાય બે થશે કારણ કે પુત્રની ઉંમર કરતાં કેટલા ગણી થઈ કે બાર ગણી હવે એવું કે છે કે વીસ વર્ષ પછી તો બંનેની અંદર વીસ એડ કરો એટલે કેટલા થાય બાવીસ અને અહીંયા વીસ એડ કરશો તો કેટલા થશે ચુમ્માલીસ તો જોવો જે એના કરતા બમણી થાય છે તો એવું જ કીધું છે કેટલા ગણી થાય તો બે ગણી એનો મતલબ એવો ઓપ્શન નંબર સી શું છે તો કે સાચો છે ત્યાર પછીનો પ્રશ્ન જુઓ શું કે છે તો કે ભાઈ બાવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના ના રોજ કયો વાર હશે હવે જો કેલેન્ડરમાંથી પ્રશ્ન પૂછેલો છે અને આખું પેપર તમે જોશો ને તો લગભગ ગણિતનો બધોય સિલેબસ એ લોકોએ કવર કરી લીધો છે બરાબર છે આખા પેપરની અંદર ગણિતનો આખો સિલેબસ એને કવર કરી લીધાની ટ્રાય કરેલી છે હજુ આમાં કેલેન્ડરની અંદર આપણે કોડ આવે પણ કોડ કાંઈ યાદ રાખવાના નથી સાવ સિમ્પલ રીતે આપણે ગણતરી કરીએ કે ભાઈ બાવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના ના રોજ કયો વાર હશે તો આપણને એ જ ખબર છે કે ભાઈ આજે કયો વાર હોય તો કે ભાઈ દસ ચાર બે હજાર બાવીસના ના રોજ કયો વાર છે તો કે રવિવાર છે આ બધાને ખબર છે કારણ કે આજનું પેપર છે એટલે તો દસ ચાર બે હજાર બે હજાર કયો વાર હશે તો કે સોમવાર હશે હું શું કરીશ તો કે મારે સપ્ટેમ્બર સુધી જવું જોઈએ તો કે ભાઈ એપ્રિલ છે પછી કોણ આવશે મે મહિનો આવશે પછી કોણ આવશે તો કે જૂન આવશે પછી જુલાઈ પછી ઓગસ્ટ અને પછી સપ્ટેમ્બર નવમા મહિના સુધી જવું છે તો હું શું કરીશ તો કે બાકીના દિવસો ગણી લઈશ તો જો એપ્રિલ મહિનાના દસ દિવસો હતા એપ્રિલ મહિનાના દસ દિવસો હતા તો બાકી કેટલા દિવસો રહીએ તો કે બાકી મારી પાસે વીસ દિવસો રહેશે મે મહિનાના કેટલા દિવસો રહેશે એકત્રીસ દિવસો રહેશે જૂન મહિનાના કેટલા રહેશે ત્રીસ દિવસો રહેશે પછી જુલાઈના કેટલા રહેશે એકત્રીસ ઓગસ્ટના કેટલા રહેશે એકત્રીસ અને સપ્ટેમ્બરના કયા દિવસ સુધી જવું છે તો કે બાવીસ દિવસ સુધી જવું છે

એકત્રીસ ને પાછા સાત વડે ભાગશો એટલે ત્રણ એકત્રીસ ને ભાગશો એટલે ત્રણ બાવીસ ને સાત વડે ભાગશો કેટલા થશે તો કે સાત બાવીસ માંથી એકવીસ એટલે કેટલા આવશે એક પાછું જુઓ તો પાછું જોશો જો છ ને એક સાત એટલે નીકળી ગયા બાકી બે સરવાળો કરો તો કેટલા થાય તો કે જો ત્રણ ને બે પાંચ પાંચ ને ત્રણ કેટલા થઈ ગયા આઠ આઠ ને ત્રણ અગિયાર અગિયાર ભાગ્યા સાત કરો એટલે સાત બાકી કેટલા દિવસો રહ્યા વધારાના દિવસો ચાર તો સોમમાં ઉમેરી તો સોમ પછી કોણ આવશે મંગળ બુધ ગુરુ શુક્ર કયો વાર હશે હશે શુક્રવાર કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર સી ની અંદર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા પેપરનું સોલ્યુશન પૂરું થઈ છે ફરી મળીશું નવા સેશનની અંદર કઈક નવા પેપરના સોલ્યુશન સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ ભારત માતા કી જય